હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે સત્તર ઓક્ટોબર અને સત્તર ઓક્ટોબર બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવા તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ સત્તર ઓક્ટોબર બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ વાત થઈ છે વિશ્વ વિદ્યાર્થી દિવસની વર્લ્ડ સ્ટુડન્ટ ડે બરાબર તો આ દિવસ મનાવવામાં આવે છે પંદર ઓક્ટોબરના રોજ દર વર્ષે પંદર ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે ફ્રેન્ડ શા માટે મનાવવામાં આવે તો પંદર ઓક્ટોબરે આપણા દેશના પૂર્વ મહાન ઉપરા સોરી રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મજયંતિ હોય છે એપીજે એઉલ પકીર જેમાલુદ્દીન અબ્દુલ કલામ એમની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે વિશ્વ છાત્ર એટલે વિદ્યાર્થી અથવા તો સ્ટુડન્ટ દિવસ મનાવવામાં આવે ફ્રેન્ડ અબ્દુલ કલામના બે પ્રશ્નો યાદ રાખવાના છે એક છે કે અબ્દુલ કલામને પદ્મ વિભૂષણ ક્યારે મળેલું તો વિભૂષણથી સન્માનિત કરાયા ને ભારત રત્ન ક્યારે અપાયો તો નાઇન્ટીન નાઇન્ટી સેવન ઓગણીસો સત્તાણું માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા મિત્રો હવે ઇમ્પોર્ટન્ટ ડેસનો પ્રશ્ન છે તો હાલમાં ચૌદ ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ઈ કચરા દિવસ મનાવવામાં આવ્યો તેર ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય આપદા ન્યૂનીકરણ દિવસ મનાવાયો બાર ઓક્ટોબરે વિશ્વ ગઠિયા દિવસ મનાવાયો અગિયાર ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવાયો દસ ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવાયો નવ ઓક્ટોબરે વિશ્વ ડાક દિવસ મનાવવામાં આવ્યો તમામ દિવસ તમારે યાદ રાખવાના છે નિશ્ચય હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સાર્વભૌમિક સ્વાસ્થ્ય બીમા યોજના શરૂ કરી છે કયા રાજ્યના મુખ્યમંત્રીએ સાર્વભૌમિક સ્વાસ્થ્ય બીમા યોજના શરૂ કરી ફ્રેન્ડ નાગાલેન્ડ રાઈટ આન્સર થશે મિત્રો વાત કરીએ નાગાલેન્ડની તો નાગાલેન્ડના સીએમ છે હાલમાં નેફ્યુ રિયો નાગાલેન્ડના રાજ્યપાલ છે જગદીશ મુખી અને નાગાલેન્ડનું કેપિટલ છે મિત્રો કોહિમા કયું છે નાગાલેન્ડનું કેપિટલ કોહિમા નેક્સ્ટ છે હાલમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સમાં મલ્લખમની વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતીને કોણે ઇતિહાસ રચ્યો છે તો ફ્રેન્ડ નેશનલ ગેમ્સ વિશે આપણે એક વિડીયો બનાવી દીધો છે આ એક ઇતિહાસ રચાયો એટલે આ પ્રશ્ન લેવાનો વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે તો મલ્લખંભની વ્યક્તિગત ઇવેન્ટમાં સૂર્યજીત ખરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે ફ્રેન્ડ નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં ઓગણત્રીસ સપ્ટેમ્બરથી બાર ઓક્ટોબર સુધી ગુજરાતના પાંચ શહેરોમાં થયું હતું એનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું આ વખતે જે નેશનલ ગેમ્સ રમાઈ એ છત્રીસમી નેશનલ ગેમ્સ હતી આ નેશનલ ગેમ્સનું શુભંકર છે પીએમ મોદીએ ક્યાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી નું ઉદઘાટન કર્યું છે ઉના ખાતે ઉના એ આપણું ગુજરાતનું ઉના નહીં પણ હિમાચલ પ્રદેશમાં આવેલું છે ઉના બરાબર અને આજ ઉના ખાતે વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી મિત્રો હિમાચલ પ્રદેશમાં પણ હાલમાં ઇલેક્શન છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેનું નું છ મહિનાનું કરંટ અફેર્સ સાથે કોમનવેલ્થ ગેમ્સ નેશનલ ગેમ્સ એવોર્ડ્સ પદાધિકારી સ્પોર્ટ્સ જીકે પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટોટલ વધારે પીડીએફ છ હજારથી વધારે પ્રશ્નો પીડીએફ માટે માત્ર એકસો પચાસ રૂપિયા ગૂગલ પે ફોન પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર પરો ગઈકાલના ડીવાય એસ ઓના પેપરમાં આપણું સો ટકા કરન્ટ અફેર પૂછાયું છે આપણી પીડીએફમાંથી એનો પણ આપણે એક વિડીયો બનાવ્યો છે નેક્સ્ટ હાલમાં પીએમ કિસાન સન્માન સંમેલન બે હજાર બાવીસનું ઉદઘાટન ક્યાં થયું તો મિત્રો આજે વડાપ્રધાન કિસાન સન્માન સંમેલન બે હજાર બાવીસનું ઉદઘાટન ન્યૂ દિલ્હી ખાતે થઈ રહ્યું છે બરાબર ન્યૂ દિલ્હીમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનમાં આનું ઉદ્ઘાટન થયું વડાપ્રધાન મોદી ભારત બ્રાન્ડ નામથી યુરિયાના પોલી બેગનું પણ અનાવરણ કરશે ન્યૂ દિલ્હી દિલ્હી ભારતનું કેપિટલ છે દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ નેક્સ્ટ છે હાલમાં આવેલ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં ભારત કયા સ્થાને છે તો ફ્રેન્ડ હાલમાં આવ્યું છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર બાવીસ અને ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં આપણું દેશ ભારત એકસો ને સાતમાં નંબરે છે ટોટલ કેટલા દેશ છે ટોટલ એકસો ને એકવીસ દેશ છે ટોટલ છે મિત્રો એકસો એકવીસ દેશ એમાંથી ભારત એકસો સાતમાં નંબરે છે પાકિસ્તાન આપણા કરતાં આગળ છે નવાણું રેન્ક શ્રીલંકા જ્યાં ભૂખમરીથી લોકો મરી રહ્યા છે લોકો દેશ છોડી રહ્યા છે તો શ્રીલંકા ચોસઠમાં નંબરે છે જ્યારે ભારત એકસો ને સાતમાં નંબરે છે મિત્રો જોવા જેવું છે આ ઇન્ડેક્સ કેવી રીતના બનાવવામાં આવ્યું શ્રીલંકામાં એટલી ખરાબ હાલ છે તે છતાં પણ શ્રીલંકા ચોસઠમાં નંબરે છે અને ભારત એકસો સાતમાં નંબરે છે નેક્સ્ટ હાલમાં આવેલ પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે તો મને હાલમાં આવ્યું છે પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ બે હજાર બાવીસ અને એમાં હરિયાણા ટોપ પર રહ્યું છે મિત્રો આ જે ઇન્ડેક્સ છે આ બે કેટેગરીમાં બનાવવામાં આવ્યું અઢાર મોટા રાજ્યોને લેવામાં આવ્યા દસ નાના રાજ્યોને લેવામાં આવ્યા હવે અઢાર મોટા રાજ્યોમાં હરિયાણા નંબર વન છે દસ નાના રાજ્યોની જે કેટેગરી છે એમાં સિક્કિમ નંબર વન છે બરાબર નાના રાજ્યોમાં સિક્કિમ નંબર વન છે આપણને યાદ રાખો હવે વાત થઈ છે હરિયાણાની હરિયાણા મોટા રાજ્યોમાં નંબર વન છે તો હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર હરિયાણાના રાજ્યપાલ છે મિત્રો બંડા બંડારુ દત્તાત્રેય અને હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ હાલમાં હરિયાણા સરકારે ઇઝરાયેલ સાથે જળ સહયોગ સમજોતા પર કરાર કર્યો છે હરિયાણાના મુખ્યમંત્રીએ સોનું ફોગટની પુસ્તક અષ્ટાંગ યોગનું વિમોચન કર્યું હરિયાણાના મુખ્યમંત્રીએ પોલીસ માટે સ્માર્ટ ઈ બીટ પ્રણાલી શરૂ કરી છે દુનિયાનો સૌથી મોટો સફારી પાર્ક હરિયાણામાં વિકસિત થશે પીએમ મોદીએ ફરીદાબાદમાં અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે રાઈટ છે હાલમાં પાર્થ સતપતિ કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે પાર્થ સતપતિ કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે બોસ્નિયા હરજે બોસ્નિયા હરજે ગોવિનામાં પાર્થ સતપતિ ભારતના રાજદૂત બન્યા છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે આપણને તમારે નેક્સ્ટ છે હાલમાં પર્યાવરણ મંત્રાલયે કયા નેશનલ પાર્ક માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે તો ફ્રેન્ડ વાત થઈ છે પર્યાવરણ મંત્રાલય હાલમાં નામીબિયા ચિત્તા લાવવામાં આવ્યા હતા કુના નેશનલ પાર્કમાં તો આ ચિત્તાની દેખભાળ કરવા ચિત્તા પર નજર રાખવા માટે કુના નેશનલ પાર્ક માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે હાલમાં પર્યાવરણ મંત્રાલય મિત્રો આ જે ટાસ્ક ફોર્સ છે એમાં ટોટલ નવ મેમ્બર છે અને બે વર્ષ માટે આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી કુના નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલું છે હાલમાં ઓગસ્ટ મહિનામાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદન કેટલા ટકા ઘટ્યો છે તો વાત થઈ છે ઔદ્યોગિક ઉત્પાદન ઓગસ્ટ મહિનામાં તો એ ઘટ્યો છે ઝીરો પોઈન્ટ આઠ પર્સન્ટ ઇમ્પોર્ટન્ટ હશે આપણને યાદ રાખવાનું છે નેક્સ્ટ હાલમાં કેન્દ્ર સરકારે કઈ નદી પર ભારતના પહેલા સસ્પેન્શન બ્રિજને મંજૂરી આપી તો કેન્દ્ર સરકારે કઈ નદી પર તો મિત્રો આપી છે કૃષ્ણા નદી પર કેન્દ્ર સરકારે કૃષ્ણા નદી પર ભારતના પહેલા સસ્પેન્શન બ્રિજને મંજૂરી આપી છે આંધ્રપ્રદેશ અને તેલંગાના રાજ્યને જોડે છે આ કૃષ્ણા નદી આ પણ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવેલું છે છે હાલમાં કયો રાજ્ય નવમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોની મેજબાની કરશે તો મિત્રો કયો રાજ્ય નવમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોની મેજબાની કરશે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ગોવા રાજ્ય કયો રાજ્ય ગોવા રાજ્ય જે છે એ નવમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોની મેજબાની કરશે બરાબર ગોવાનું કેપિટલ છે પણજી ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત ગોવાના રાજ્યપાલ છે પીએસ એસ શ્રીધરન પિલ્લઈ એના પછી હાલમાં પાંચમો દક્ષિણ એશિયાઈ ભૂવિજ્ઞાન શરૂ થયું છે જયપુર એના પછી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ માં સત્તરમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો પણ હવે પ્રવાસી ભારતીય દિવસ આવી રહ્યું છે નજીક આવી રહ્યું છે તો આના રિલેટિવ પ્રશ્ન પણ બનશે જ એક્ઝામમાં ઇન્દોર ખાતે બરાબર બે હજાર ત્રેવીસમાં સત્તરમો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાશે પ્રવાસી ભારતીય દિવસ જે વિદેશમાં જે ભારતના લોકો રહે છે એ લોકોને આવકારવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે મિત્રો પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત શા માટે કરવામાં આવી એનું કારણ શું છે તો નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદર ના રોજ મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા હતા અને તેમની યાદમાં દર વર્ષે જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે ઇન્દોર રાઈટ આન્સર છે મિત્રો વાત કરીએ ઇન્દોરની તો ભારતમાં લગભગ છ વર્ષથી સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ ઇન્દોર જીતી રહ્યું છે સૌથી સ્વચ્છ પ્રદેશ બન્યો છે હાલમાં મધ્યપ્રદેશ નેક્સ્ટ છે મિશન અમૃત સરોવરની શરૂઆત કરવામાં આવી છે કયા પ્રદેશમાં મિશન અમૃત સરોવરની શરૂઆત કરવામાં આવી છે તો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર થશે જમ્મુ કાશ્મીરના દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર સ્થાપવામાં આવશે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પણ જમ્મુ કાશ્મીરના સીએમ કોણ છે હાલમાં તો જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો કેન્દ્રનું શાસન છે તો કોઈ સીએમ નથી જમ્મુ કાશ્મીરના જે લ્યુટિનન્ટ ગવર્નર છે મિત્રો એ છે મનોજ સિન્હા અને તે જ ત્યાંનું આખું શાસન ચલાવે છે જમ્મુ કાશ્મીરમાં દચ્છી ગ્રામ અને કિસ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે ડલ સરોવર આવેલું છે અને વુલ્લર સરોવર આવેલું છે હે છે હાલમાં કયા શહેરે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ બે હજાર બાવીસ જીત્યો છે તો વાત એ છે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ બે હજાર બાવીસ એ જીત્યો છે હૈદરાબાદે બરાબર હૈદરાબાદ તેલંગાનાનું કેપિટલ છે ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો હૈદરાબાદને રિલેટિવ એક પ્રશ્ન બીજો પણ બને છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો તો ત્યાં હૈદરાબાદમાં નવાબનું શાસન હતું તો સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે ભારતનું એકત્રીકરણ કર્યું બધા રજવાડાઓને ભારતમાં મળાવી દીધા તો ત્યાંનો જે નવાબ છે હૈદરાબાદનો એ નવાબે ભારતમાં મળવાની ના પાડી અને એમણે બળવો કરી દીધો તો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સેના મોકલી હતી હૈદરાબાદ મુક્તિ કરવા માટે તો હૈદરાબાદ મુક્તિ માટે જે ઓપરેશન ચલાવવામાં આવ્યું એ ઓપરેશનનું નામ હતું ઓપરેશન પોલો બરાબર ઓપરેશન પોલો કયા શેર સાથે સંકળાયેલો છે તો હૈદરાબાદ સાથે સંકળાયેલો છે હૈદરાબાદના નવાબને હરાવ્યો હતો આ ઓપરેશન પોલો અંતર્ગત બેંગ્લોર રાઈટ આન્સર છે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે માં નેક્સ્ટ છે હાલમાં રોબી કોલ્ટ્રન નું નિધન થયું છે તેઓ કોણ હતા વાત થઈ છે રોબી કોલ્ટ્રન તો રોબી કોલ્ટ્રન એક અભિનેતા હતા કોણ હતા અભિનેતા હતા હાલમાં એમનું નિધન થયું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો આ આજના કરંટ અફેર્સના પ્રશ્ન ફ્રેન્ડ આજે રોબી કોલ્ટન જે છે એમણે હેરી પોનની તમામ સિરીઝમાં કામ કર્યું હતું તો ફ્રેન્ડ આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં પૂર્ણ થયેલ નેશનલ ગેમ્સ બે હજાર બાવીસમાં ગુજરાતે કુલ કેટલા મેડલ જીત્યા ફોર્ટી નાઇન રાઈટ આન્સર હતો એન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં મેગા કયાગ મહોત્સવ બે હજાર બાવીસ ક્યાં શરૂ થયું એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ